दोस्तों, अगर आपको ये वीडियो पसंद आया तो वीडियो को लाइक करें, सब्सक्राइब करें और इस घंटे को बजाएं ऑल प्रेस करें हमारी वीडियो सबसे पहले देखने के लिए। प्रदेश प्रमुख श्री विश्वनाथ भाई, राष्ट्रीय नेता ने महाराष्ट्र प्रभारी एवं गोपाल इटालिया जी, हमारा जी ने अपने सांभता था एवं आम आदमी पार्टी गुजरात प्रदेश महामंत्री एवं मनोज भाई सरोठिया, साथ जिला प्रमुख राधिका राठवा, तमाम તાલુકાના પ્રમુખશ્રીઓ, મહામંત્રી, ઉપપ્રમુખશ્રી, તમામ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા સામાજિક, રાજકીય તમામ આગેવાનો, યુવાનો અને માતા બહેનો, મિશન વિસ્તાર કાર્યક્રમ લઈને અમે તમારી વચ્ચે આવ્યા છે. આપણે ગયા બુધવારે પણ આપણે કદાચ મળ્યા હતા, તો ફરી અઠવાડિયે થઈ અને ફરી તમારી વચ્ચે આવ્યા છે. એટલે આવતા જ રહીશું, કોઈને બહુ વાંધો નથી. આવતા રહીએ ને, આવતા રહીએ અમે. એટલે શું છે, તમારા છોટાઉદેપુર જિલ્લામાં શું ચાલે છે એ તમને ખબર પડે, અમારા પત્રકાર મિત્રોને ખબર પડે, તો પેલા લોકોના મગજમાં જે સત્તાનો નશો છે એમને થોડું ખ્યાલ આવે કે આ લોકો પણ હવે જાગતા થઈ ગયા છે. બરાબર છે ને? એટલે આવ્યા કરીએ એટલે કોઈના મનમાં એવું નહીં થવું જોઈએ કે જયધરભાઈ લોકો હવે 15-15 દિવસે આવે છે તો છોટાઉદેપુર આવનાર દિવસોમાં લડવા આવશે કે કેમ. પણ એવું નથી. ચૈતરભાઈ, ઈશુધરભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા કે મનોજ સરોઠિયા આપણે ત્યાં લડવા આવવાના નથી, પણ તમને બધાને લડાવીને આ વિસ્તારના નેતા બનાવવા માટે અમે અવારનવાર તમારી વચ્ચે આવ્યા. મિત્રો, તમે જોયું હશે એટલી બધી સમસ્યાઓ છે કે આપણે યાદી લઈ બેસી અઠવાડિયે ચર્ચા કરીએ તો પણ આપણી સમસ્યા ઓછી ના થાય. 30 વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે. ઘણા નેતાઓ આજકાલ તો ભાજપમાં જવા હરોળ જામી ગઈ છે, માહોલ બનાવ્યો છે કે એવું વાતાવરણ ઊભું થઈ છે, પણ બધા ભાજપમાં જાય છે ત્યારે આપણે બધાએ સામી ધારે લડવાનું છે, સામા વહેણે તરવાનું છે. તરવાનું છે ને, તો એટલા માટે આપણે બધાએ તરવાનું છે. આજે આપણા પ્રાણ પ્રશ્નો જે મૂળભૂત જરૂરિયાતો કહેવાય, જે સરકારનો પ્રથમ જવાબદારી બને છે કે એક તો મફત શિક્ષણ બધાને મળવું જોઈએ. તમે વિચાર કરો, આપણા જિલ્લામાં એવી કેટલી પ્રાથમિક શાળાઓ છે આજે એક માસ્તર થી ચાલે છે કે નથી? આ સંખેડાથી વડીલો બેઠા છે, ચાર શાળામાં તો માસ્તર જ નથી. સાચી વાત બોલું છું કે ખોટી વાત બોલું છું? તો આ પરિસ્થિતિ આપણે છોટાઉદેપુર જિલ્લાની છે. ગયા વર્ષે IAS સનદી અધિકારી ખાણ કમિટીના સેક્રેટરી આપણી વચ્ચે આવ્યા અને એમને કીધું, ધવલભાઈ પટેલે, કે ભાઈ છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું ગયું, શિક્ષણ કથળાઈ ગયું છે. ત્યારે સરકારે અધિકારીને ફાંસીમાં ધકેલી દીધા હતા કે આ ખોટું બોલે છે. પણ વાસ્તવિકતા એવી છે આપણી શાળાઓની કે ઓરડાઓ નથી, બાળકો ભણવા માંગે છે પણ એમને બેસવા માટે અને ભણવા માટેના ઓરડાઓ નથી, શાળાઓમાં માસ્તરો નથી. ગયા બુધવારે આપણે એકલવ્ય મોડલ શાળામાં ગયા, આકસ્મિક મુલાકાતો લીધી. વિચાર કરો, જે શાળાના શિક્ષકો હતા બધા હિન્દી ભાષી હતા કે નહીં હતા? એવી તો 7 શાળા અહીંયા છે, એવી ગુજરાતમાં 47 શાળા એકલવ્ય મોડલ રેસિડેન્શિયલની શાળાઓ છે. તો સરકાર જાણી જોઈને આપણા વિસ્તારમાં રાજ્ય બહારના શિક્ષકો મૂકીને, જેમને ગુજરાતી વાંચતા નથી આવડતું, ગુજરાતી લખતા નથી આવડતું, કે ગુજરાતી બોલતા નથી આવડતું, કે ગુજરાતી સમજતા નથી આવડતું, એવા જાણી જોઈને શિક્ષકો મૂકીને આપણા લોકો સાથે અન્યાય કર્યો છે. આપણા બાળકોને શિક્ષણથી દૂર રાખવાના કાવતરા થઈ છે. સરકાર ચંદ્ર પર ચંદ્રયાન જાય છે તે સરકારને ખબર પડે છે, આપણે બેઠા બેઠા મોબાઈલોમાં જોતા હોય છે. શું સરકારને ખબર નથી છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકો નથી? ખબર છે. શાળા નથી, ખબર છે. અહીંયા હિન્દી ભાષી શિક્ષકોની ભરતી થઈ, ખબર છે. પણ સરકાર જાણી જોઈને આ વિસ્તારોમાં શિક્ષણનું સ્તર સુધારવા માંગતી નથી, એની સામે આપણે લડવા માટે તૈયાર થવાનું છે. સાથે તમે જોઈ લો, ખાણ ખરીદ માટે આટલી મોટી અહીંયા રેતીની લીધો ચાલે અને ત્યાં આપણો કોઈ ખેડૂત પોતાનું ઘર બનાવવા માટે ટ્રેક્ટર લઈ લેવા જશે, તેનો ટ્રેક્ટર જમા રહે છે, એને 50,000 નો દંડ કરશે કે નહીં કરશે? થાય છે ને? અહીંયા હજારો ટન રોજની રેતી અહીંથી બોમ્બે સુધી જતી હોય અને આપણા ખેડૂતની નજર સામે સ્થિત રેતી લેવાની હોય ત્યારે આપણા ખેડૂતને દંડ કરે, FIR કરે, એની સામે આપણે લડવાનું છે. આપણી સામે તમે જોઈ લો,
હાફેશ્વર પાણી પુરવઠા યોજના બનાવી દીધી કરોડો રૂપિયાની, કેટલા લોકોને પીવાનું પાણી મળ્યું? પાણી મળ્યું છે? નર્મદા ડેમ માંથી આપણા ગામો વિસ્થાપિત થયા, હાફેશ્વર થી આગળના બધા ગામો વિસ્થાપિત થઈને નવી વસાહતો બની છે. આજે સંખેડામાં ભીલ, તળવી, નાયકા, વસાવા બધા જ લોકો ગામડા ડુબાણમાં ગયા ને ત્યાં રહી છે. પ્રાથમિક સુવિધા ગામડામાં નથી, છતાં એ ગામના લોકો નહેરમાં પાણી જતું ક્યારે જોઈ શકે છે, પણ નહેરમાંથી પાણી લઈ શકતા આપણે નથી. સાચી વાત છે કે ખોટી વાત? જે સરકારે વચનો આપ્યા હતા, તમને જમીન સાથે જમીન આપીશું, આંગણવાડી આપીશું, પ્રાથમિક શાળા આપીશું, રોડ રસ્તા આપીશું, પીવાનું પાણી આપીશું, ગૌચર આપીશું, શમશાન આપીશું, એ ખેડૂતોને આજે પણ શમશાન મળ્યું નથી. આ આપણા લોકોની વાસ્તવિકતા છે. સરકાર આપણી સાથે જાણી જોઈને એમએ કરી રહી છે. આજે આપણે આમા ડુંગરમાં યુરેનિયમ નીકળેલું છે. આમા ડુંગરના લોકોને ત્યાં વિસ્થાપિત કરવાની તજવીજ ચાલે છે. ગેજેટ બહાર પાડી દેવામાં આવ્યું છે. આટલા સર્વે નંબર, આટલા જમીનો સરકારે હસ્તક લેવાની સંપાદનની તજવીજ ચાલે છે. આપણે કહીએ છીએ ભાઈ, અનુસૂચિત 5 વિસ્તાર છે, ગામ સભાની ઓથોરિટી છે, પૈસા રેટ લાગુ છે, અહીંયા રેતી નીકળે, પાણી નીકળે, લાકડું નીકળે કે યુરેનિયમ નીકળે કે સોનું નીકળે કે ચાંદી નીકળે, અમારી પાસની પ્રાથમિક અનુસૂચિમાં સંવિધાનમાં જોગવાઈ છે કે ગામ પંચાયતને 50% એની રોયલ્ટી મળવી જોઈએ. તે આજે સરકાર નથી આપીને આપણી સાથે અન્યાય કરી રહી છે. આજે આપણા યુવાનો સાથે રોજગાર નથી. આજે એક જગ્યાની 5 જગ્યાની ભરતી હતી અંકલેશ્વરમાં. હજારો યુવાનો નોકરી મળશે કરીને પહોંચી ગયા. ભરતીમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો, આટલા જ વર્ષોનો અનુભવ જોઈ છે, આટલા ભણેલા લોકો જોઈ છે, છતાંય એટલી બધી બેરોજગારી છે કે લોકો ત્યાં હજારો સંખ્યામાં પહોંચી ગયા. ત્યારે કહેવાનો મતલબ એવો છે, સમસ્યાઓ ખૂબ મોટી છે. સત્તામાં બેઠેલા લોકો 30 વર્ષથી શાસનમાં છે, એમને સત્તાનો નશો છે, એમને કઈ ફેર નથી પડવાનો. આપણા શિક્ષિત યુવાનોને રોજગારી આપવાની બાબતો હશે, આપણા બાળકોના શિક્ષણની બાબતો હશે. આ વિસ્તારના આરોગ્યની તમને ખબર છે, ડોક્ટરો નથી, નર્સો નથી, દવાખાનામાં ખોલ્યા છે એમાં સાધનો નથી, એક્સરે મશીન નથી, સોનોગ્રાફી મશીન નથી, લેબોરેટરીના મશીનો નથી, દાંત કાઢવાનું મશીન નથી, હાડકાના ડોક્ટર નથી. સરકારને નથી ખબર? સરકારને ખબર છે. સરકાર જાણી જોઈને વસ્તુ કરવા નથી માંગતી, એટલા માટે સત્તા પરિવર્તન કરવા માટે તમને આહવાન કરવા માટે અમે આવ્યા છીએ. એ તૈયાર થઈ ગયા રાજકીય પાર્ટીનું મંચ છે. તમારામાંથી તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, વિધાનસભા લડો. જે લોકોને સત્તાના નશા છે, એનાથી નશો, એના પરથી સત્તા ખોચી લેવાની છે આપણે. અને હવે બધું